જે કોઈ પરમાત્માનું ભજન કરે ને દસે દસ દિશાઓ તેનું મંગલ કરે છે. તો સાત દિવસની કથામાં યાદ રહ્યું હોય ન યાદ રહ્યું હોય બધું, પણ એક નાનકડી વાત યાદ રાખવી, ભગવાનનું ખૂબ ભજન કરવું. અને જીરા ગામના આંગણે પ્રતાપભાઈ ગિરજીભાઈ ચોડુડિયા પરિવાર દ્વારા સુંદર શિવમાં પણ કથાનું આયોજન થયું. એટલો મોટો ખર્ચ એક પ્રતાપભાઈ ઉપાડી અને ગામની અંદર દીવો કર્યો છે, ઘર ઘરમાં દીવા પ્રગટ કર્યા. આ કથાને સફળ બનાવવા માટે વસંતભાઈ મનુભાઈ તેરિયાએ ખૂબ સેવા આપી છે. તેથી વસંતભાઈને ઉંચાતની તાળીઓ વડે ખૂબ ખૂબ વધાવી આપણે. આ એકલા હાથે ન થાય. અને મનુબાપાને પણ આજે યાદ કરીએ. આજે સવારમાં વસંતભાઈ એમના પિતાશ્રીને યાદ કરતા હતા, એમના આંખની માંથી આંસુની ધારા થતી હતી. પિતાને યાદ કરીને આ માણસ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. ગંભીરતાપૂર્વકની વાત કરી, પણ આ કથા આસ્થાચલમાં લાઈવ પ્રસારણ છે તેથી, પણ આપણે મનોમન યાદ કરીએ મનુબાપાને, કે મનુબાપાને ભગવાન ખૂબ ખુશ રાખે. પણ એના છોકરામાં સંસ્કાર બહુ આપતા ગયા છે. આ વસંતભાઈને તાલી વડે ખૂબ વધાવી. મારો બ્રાહ્મણનો છોકરો છે, રાજગોર બ્રાહ્મણનો દીકરો પડ્યો, સંસ્કારથી લબોલબ ભરેલો છે. એક મુખમાંથી કડવો શબ્દ ન નીકળે એવી રીતે સેવા કરી છે અમને. ખરેખર મારું દિલ જીતી લીધું. મેં કહ્યું ખૂબ ભગવાને તમને સંસ્કાર આપ્યા છે. તેથી મનુ બાપાને ખૂબ ખૂબ યાદ કરીએ આપણે. વસંતભાઈને ઉચાતની તાલે વડે ખૂબ વધાવી. એક શિક્ષકનો જીવ છે પણ સેવાભાવી જીવ છે. જીરા ગામ ખરેખર ગૌરવવંતું છે. આવા સંસ્કારી છોકરાઓ તમારા ગામના હોય, હવે એને ભેગા થઈને રહેજો, ભેગા રમજો, ભેજા ખાજો, અને ફરી ફરી વાર આવી સુંદર ભગવાનની ભેગા થઈને કથા કરતા રહેજો. ગામની એકતા, ગામની અખંડિતતા જળવો.